નમસ્તે મિત્રો, જય માતાજી. હું સૌ રેખા મકવાણા. તો આજે અમે સરસ મજાની નવી હરીફાઈ લઈને આવ્યા છીએ. તમે કહી ન શકો એવી હરીફાઈ લઈને આવ્યા છીએ. તો સાઈડમાં ખસો, આપણા ફ્રેન્ડને બતાવી દો કે આપણે સીની હરીફાઈ લઈને આવ્યા છીએ. તો જો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે અમે સીની હરીફાઈ લઈને આવ્યા છીએ, પણ તમે કહી નહીં શકો. પણ હું તમને કહી દઉં કે અમે સીની હરીફાઈ લઈને આવ્યા છીએ. તો આ બધા વાટકા નીચે એક એક ચિઠ્ઠી લખેલી છે. તો આપણે જોવાનું છે કે કોના કિસ્મતમાં શું છે, કોના કિસ્મત કેવા છે. તો આમાં બધું અલગ અલગ લખેલું છે. મરચું ખાવાનું, લાડવા ખાવાના, મીઠું ખાવાનું, 10,000 રૂપિયા રોવાનું, કોઈ પણ વસ્તુ આમાં લખેલી છે. તો મિત્રો, જોતા રહેજો, તમને ખૂબ જ મજા આવશે આજે વિડીયો જોવાની. આજે પણ અમે નવો જ કંઈક લઈને આવ્યા છીએ. તો આપણે જોઈ કે આપણી રેખા કોમેડીની ટીમ અને સાગર કોમેડીની ટીમ અહીંયા આવી ગઈ છે. તો તમે બધા તૈયાર છો? તો જો મિત્રો, આ લોકો બધા તૈયાર છે. તો તમે જોવામાં તૈયાર રહેજો, કેમ કે આમાં બહુ હસવું આવે એવી આજે કોમેડી અમે લઈને આવ્યા છીએ સરસ મજાની. તો આમાં 10,000 રૂપિયા પણ મેં રાખ્યા છે. જેના કિસ્મતમાં હશે એને 10,000 રૂપિયા મળશે. અને 10,000 રૂપિયા પહેલાં આવી જાય કે વચ્ચે આવી જાય તો કોઈને વયું જવાનું નથી. આ રેસ પૂરી કરવાની છે. જેના કિસ્મતમાં જે આવે એ તમારે કરવાનું છે. તો તમે બધા સમજી ગયા? અને જો મિત્રો, આમાં કોઈને ખબર નથી કે આ વાટકા નીચે કેવી રીતે ચિઠ્ઠીમાં લખેલું છે. હું તમને બતાવીશ કે આમાં શું લખેલું છે, કોને શું કરવાનું છે. તો હાલો, પેલા આવી જાય નાનજી દાદા. જો મિત્રો, આપણે જોઈ કે નાનજી દાદાના કિસ્મતમાં શું છે. તો નાનજી દાદાને એક ગમે એવો વાટકો ઊંચો કરી અને એમાંથી ચિઠ્ઠી કાઢવાની છે. હા નાનજી દાદા, હા સરસ નાનજી દાદા. તો મિત્રો, આપણે જોઈશું કે નાનજી દાદાના કિસ્મતમાં શું છે. ભિખારી ની માંગ, ભિખારી બનીને માંગવાનું, ભીખ માંગવાનું. ભિખારી કેવી રીતની એક્શન કરે એ એક્શન આપણે કરવાનું છે. તો મિત્રો, આપણે જોઈશું, ઘણા બધા ગરીબ લોકો હોય છે, ભીખ માંગીને એનું પેટ ભરે છે. તો આપણને અનુભવ થઈ જાય કે ભીખ માંગે તો કેટલી તકલીફ પડે છે. તો આપણે જોઈશું નાનજી દાદાના કિસ્મતમાં ભીખ માંગવાનું છે. તો નાનજી દાદા, ભીખ માંગવાની છે તમારે. આપણો નાનજી દાદા ને વાટકો આપો ને વાટકો દઈને ભીખ માંગો. તો નાનજી દાદા, કયો વાટકો હતો? રો 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 રો, આ વાટકો લઈ લો નાનજી દાદા, અને ભીખ માંગવાની છે આપણા આપણી ટીમ માં તમારે. હા, બીજે આગે ન જવાનું ક્યાંય તમારે. કેવી રીતે ભીખ માંગે છે જોજો મિત્રો. એક રૂપિયો દે ને, કુદરત તારું હારું કરશે. તાણ બી તે કાતું નથી. એ દાદા, એ દાદા, 2 રૂપિયા દે ને. તને હારી બહુ મળશે, ભગવાન તારું ભલું કરે. દે ને 8 આના દે ને. મિત્રો, હવે આપણે જોઈશું કોના કિસ્મતમાં શું છે આજે. તો જો મગન તો આજે થોડોક ટાઈમમાં નતો, તો મગન આજે આવી નથી શક્યો. તો મગનના ભાગના કોને કિસ્મત મળે છે એ આપણે જોઈશું. એ પહેલા આપણે એક રમત કરવાની છે. હવે કે 10,000 રૂપિયા કિના કિસ્મતમાં છે મિત્રો, આપણે જોવાનું છે અને કિના કિસ્મત કેવા લઈને આવે છે. તો એકવાર સરસ મજાની આપણી કોમેડી દેશી અસલ મજાનો ટીટોડો રમી નાખો. હાલો રાંજી દાદા, ટીટોડા માં તમે આવી ગયો. હેલો કમ્પ્લેટ. હવે જોશું કે મિત્રો કોના કિસ્મતમાં આ મરચું છે.
તો દયા બેન આવી જાવ દયા કમ્પ્લીટ તમને જે વાટકો ગમે એ વાટકો ઊંચો કરો એટલે કીઠી મને આપો એટલે હું જોઈ લઉં કે તમારા કિસ્મત કેવો છે ને આપણા મિત્રો પણ જોઈ લે કે તમારા કિસ્મતમાં શું છે સરસ તો મિત્રો આપણે જોઈશું કે દયા બેનના કિસ્મતમાં શું છે વાહ શું વાત છે દયા બેનના કિસ્મતમાં લાડવો આજે તો દયા બેન સારા જ કિસ્મત લઈને આવી ગયા છે તો લો દયા બેન તમારો લાડવો એ આઈ ખુલ્લો જ રાખજો તો હવે આપણે જોવાનું છે કે કોના કિસ્મત શું લઈને આવે છે તો ટપ્પુ દાદા આવી જાઓ ટપ્પુ દાદા આવી જાઓ હવે મિત્રો આપણે જોઈશું કે ટપ્પુ દાદાના કિસ્મતમાં શું છે તમને ગમે એવો એક વાટકો લઈ લો સરસ હાલે તો મિત્રો આપણે જોવાનું છે કે ટપ્પુ દાદાના કિસ્મતમાં શું છે મિત્રો વિડીયો જોતા રહેજો તમને ખૂબ મજા આવશે વાહ શું વાત છે ટપ્પુ દાદાના કિસ્મત આજે ખૂબ જ સરસ લઈને આવે છે તમે જોઈ શકો છો મિત્રો 10,000 રૂપિયા ઇનામ વાહ ભાઈ વાહ ટપ્પુ દાદા કેટલા આનંદમાં આવી જા જોઈને મિત્રો તમે પૈસા કોને નવાલા લાગે પૈસા તો ખૂબ બધાને વાલા લાગે તો વાહ ટપ્પુ દાદાને 10,000 રૂપિયા ઇનામ આપી દો હા એક જ મિલી તો ભાઈ એકવાર ડાન્સ કરી દો ટપ્પુ દાદા હા હિંમત કરી સરસ મજાનો ડાન્સ કરી નાખો એકવાર હવે આપણે જોવાનું છે મિત્રો કે કોના કિસ્મત રાધાબેન આવી જાય રાધાબેન તમને ગમે એવો એક વાટકો ઉચકેલી લો આપણે જોઈ મિત્રો કે રાધાબેનના કિસ્મતમાં શું છે સરસ મજાનું છે કે શું છે મીઠું ખાવાનું સરસ તો મિત્રો રાધાબેનના કિસ્મતમાં એક ચમચી મીઠું ખાવાનું છે લાવો મીઠું આ બાજુ હું તમને મીઠું આપી દઉં રાધાબેન આ તમારી કિસ્મત તો આજે થોડાક અને જો બધું ખાઈ જવાનું હાલો રાધાબેન સરસ તો રાધાબેને મીઠું ખાઈ લીધું રાધાબેનના કિસ્મતમાં મીઠું હતું તો હવે આપણે આગળ વધશું કે હવે કોના કિસ્મતમાં શું છે તો તમે આવી જાઓ સંજયભાઈ તમને ગમે એવો એક વાટકો ઉંચી લો કે આપણે જોઈએ કે તમારા કિસ્મતમાં શું છે ને તમે કેવા કિસ્મત લઈને આવ્યા છો લ્યો લ્યો સરસ તો હવે મિત્રો આપણે જોશું કે સંજયભાઈના કિસ્મતમાં શું છે મરચો કૂતરો મરચું મરચું ના 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 કોરું મરચું જેને જે બીક રહેશે એની કિસ્મતમાં આવે છે જો સંજયભાઈ સમજી મરચું ઉડી જાય ને ધ્યાન રાખજો આ તો 10,000 રૂપિયા માં એક પણ કરવામાં આવે છે સરસ ઓહો તીખો લાગ્યો સરસ તો હવે પાણી પી આવો જો મિત્રો જેના જે કિસ્મતમાં હોય એ તો આમાં ફરજિયાત કરવું જ પડે છે કેમ કે 10,000 રૂપિયા છે કાંઈ 10,000 રૂપિયા આવી જાય તો થોડુંક લઈને વીજ જાય એવું તો ન ચાલે ને હાલો કાંઈ વાંધો નહીં હવે જે બાકીના હોય એ આવી જાવ કિરણબેન 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 તમને ગમે એવો એક વાટકો ઉચકેલી લો એ તો એ ખાલી છે નાનજી દાદા વાળી હાલો સરસ તો હવે આપણે જોઈશું કે કિરણબેન ના કિસ્મતમાં શું છે બિલાડીનો અવાજ કિરણબેન ના કિસ્મતમાં બિલાડીનો અવાજ તો કિરણબેન તમે બિલાડી બોલવાનું ચાલુ કરી દો તમારા કિસ્મત કેવા છે સરસ
તો આપણે જોશું કે તમારા કિસ્મતમાં શું છે. હસવાની હસવાનું છે તમારે. જોરદાર છે મિત્રો. હવે જે બાકી હોય આ સાઈડમાં આવી જાઓ. જમનામાં જમનામાં ના જોઈ કે આપણે જમનામાં કિસ્મતમાં શું લઈને આવે છે. તો આવી જાઓ જમનામાં. સરસ જમનામાં. હવે આપણે મિત્રો જોવાનું છે કે જમનામાના કિસ્મત શું લઈને આવ્યા છે. રોવાનું રોવાનું. નાનું બાળક જન્મતી વખતે રોતું હોય એવો અવાજ તમારે કાઢીને આપણા મિત્રોને બતાવવાનો છે. ચાલુ કરો. તો સરસ મિત્રો, જમનામાએ પણ સરસ અવાજ કાઢ્યો હતો. હવે આપણે જોઈશું કે રાજુ શું કિસ્મતમાં લઈને આવે છે. તો રાજુભાઈ, તમને ગમતો એક જ વાક્ય છે એટલે શું છે આપણે કિસ્મત તમારા જોઈ લઈ. પોતાને લાફા મારવાના 10. હું મારું ના એના પોતાને મારે મારે મારવાના છે. સરસ. તો રાજુભાઈ તમારી એક્ટિંગ ચાલુ કરી દો. 10 લાફા તમારે પોતાને પોતાને મારવાના છે. તો ચાલુ કરી દો. 1 2 3 4 5 6 બોલતા તો નથી ને, લાલ થઈ ગયું લાગે. સરસ. તો મિત્રો જેના જે કિસ્મતમાં હતું એ આવી ગયું છે. તો હવે સરસ મજાનો એક જોરદાર ડાન્સ કરી નાખો અને 10,000 રૂપિયા ઇનામ જીતવા વાળાને ઉંચકેલી લો. એમને તો આજ ખૂબ જ સરસ. તો મિત્રો તમે જોયું ટપુ દાદાના આજે સરસ મજાના કિસ્મત છે. એના કિસ્મતમાં લક્ષ્મીમાં હતા તો તેમને મળી ગયા અને બીજાના જે કિસ્મત હતા એ તેને પણ મળી ગયા. તો હવે એ વિડીયો જોતા રહેજો. અમે બીજી પણ આવી જ સરસ મજાની નવી રેસ લઈને પાછા આવશું. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમારા મગજમાં પણ કોઈ નવી રેસ હોય તો અમને કહેજો અને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો, એટલે જરૂરથી અમે રેસ કરશું. અને તમારે પણ આ રેસમાં ભાગ લેવા આવવું હોય તો જરૂર આવી શકો અને 10,000 રૂપિયા તમે પણ જીતી શકો. સરસ મજાનો ડાન્સ કરી નાખો હવે.